नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विज्ञान विषय में प्रकरण 2 आहारना घटको पाठनो अभ्यास करीशु। आहारना घटको में आगळना वीडियो में आपणे जोई गया कि खोराक एटले शुं, ती आपणे क्यांथी मेळवी शकीए छे अने आवा जे खोराक छे ए खोराकमांथी आपणे पोषक द्रव्यो मळे छे। बराबर, आहारना आ जे पोषक द्रव्यो छे जेमां कार्बोहाइड्रेट, प्रोटीन, चरबी, विटामिन अने खनिज क्षारो छे। आ उपरांत पाचक रेशा अने पाणी पण आपणे आहारमां लईए छे। बराबर, तो प्रोटीन आपणा खोराकमां प्रोटीन छे के नहीं, चरबीनुं प्रमाण छे के नहीं, एनी ચકાસણી પણ આપણે વિવિધ પ્રયોગો દ્વારા કરી ગયા છે। હવે આપણે જોઈએ કે આ જે આહારના જે ઘટકો છે, ઘટકોમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબીની તો વાત આપણે કરી ગયા અને એનાથી આપણા શરીરને શું ફાયદો થાય છે એ પણ આપણે જોઈ ગયા। પણ હવે આપણે જોઈશું કે આપણા શરીર માટે જરૂરી છે વિટામિન। બરાબર, તો વિટામિન્સની આપણા શરીરમાં શું જરૂરિયાત છે, તો એ વિટામિનની જો વાત કરીએ તો વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે। વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તેમાંના કેટલાક વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ડી, ઈ, કે ના નામથી ઓળખવામાં આવે છે। આ ઉપરાંત વિટામિનોનો એક સમૂહ છે જેને વિટામિન કે કોમ્પ્લેક્સના નામથી પણ ઓળખવામાં આવે છે। આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે। એટલે કે આપણે જોઈ ગયા કે આપણું શરીર નિરોગી રહે છે વિટામિન્સ દ્વારા, સ્વસ્થ રહે છે, તંદુરસ્ત રહે છે, આપણા હાડકાને મજબૂત રાખે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એ વિટામિનોની અગત્યતા છે। તો આવા જે જુદા જુદા વિટામિનો છે એના સ્ત્રોત કયા, કે ભાઈ વિટામિન એનો સ્ત્રોત કયો અને એની અગત્યતા શું છે અને એ શેમાંથી મળે છે તેનો હવે વિગતે અભ્યાસ કરીએ। વિટામિન એ ના સ્ત્રોત દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, ગાજર, કોબીજ, કેરી, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને વિટામિન એ મળે છે। તો આવા વિટામિનની એની અગત્યતા શું છે, એ શું આપણા શરીરને શું મદદ કરે છે, તો કે તે આપણા આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે। ત્યાર પછી વિટામિન બી આપણને શેમાંથી મળે છે, વિટામિન બી દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, આખા ધાન્ય, ટામેટા, મગફળી અને ફણગાવેલા કઠોળમાંથી આપણને વિટામિન બી મળે છે। વિટામિન બીની અગત્યતા કે આપણા શરીરમાં ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી છે। કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે પણ આ વિટામિન બી જરૂરી છે। ત્યાર પછી આપણે વાત કરીએ વિટામિન સી। સી, વિટામિન સી આપણને શેમાંથી મળે છે, તો કે ભાઈ આમળા, લીંબુ, મોસંબી, નારંગી, ટામેટા જેવા ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે। વિટામિન સીની આપણા શરીરમાં અગત્યતા શું છે, તો કે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે। દાંતના, પેઢાના તંદુરસ્ત વિકાસ માટે વિટામિન સી જરૂરી છે, એટલે કે વિટામિન સી આપણને ખાટા ફળોમાંથી મળે છે અને એ પણ આપણા શરીરને ખૂબ જરૂરી છે। વિટામિન ડી, વિટામિન ડી દૂધ, માખણ, ઈંડા, માછલી, માછલીનું તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂર્યપ્રકાશમાંથી મળે છે। આવા વિટામિન ડી દ્વારા હાડકાની યોગ્ય વૃદ્ધિ થાય છે, એટલે કે આપણા હાડકા મજબૂત બને છે અને એનો સંપૂર્ણ વિકાસ થાય છે। ત્યાર પછી આ વિટામિન ઉપરાંત આપણા શરીર માટે જરૂરી છે વિવિધ ખનિજ ક્ષારોની, તો આવા ખનિજ ક્ષારો આપણને શેમાંથી મળે છે, તો કે દૂધ, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, ધાન્યો, કઠોળ,
માંસ, ઈંડા, ગોળ, સૂકો મેવો અને મીઠું. આવા ખનિક્ષારોની અગત્યતા શું છે? તો કે શરીરની જૈવિક ક્રિયાઓના નિયમન તેમજ હાડકા, દાંત અને રુધિરના બંધારણ માટે જરૂરી છે. તદુપરાંત આપણે જો વાત કરીએ તો ખનિક્ષારો આપણા શરીરને ખનિક્ષારની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર જરૂરી છે. આ ઉપરાંત આપણા શરીરને પાચક રેશા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. પાચક રેશા વૃક્ષાંશના નામે પણ ઓળખાય છે. આપણા ખોરાકમાં આ રેશાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. રેશાના મુખ્ય સ્ત્રોત અનાજ, દાળ, બટાકા, તાજા ફળો અને શાકભાજી છે. રેસા આપણા શરીરને કોઈપણ પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. બરાબર. તો હવે આપણે આ વાત કરી ખનિક્ષારોની, ત્યાર પછી પાચક રેશા ની પણ આપણે વાત કરી ગયા. પણ આપણા શરીર માટે જરૂરી છે પાણી. તો પાણીની ઉપયોગિતા શું છે આપણા શરીરમાં? પાણી આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની આવશ્યકતા જરૂરી છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ, જેમ કે પાણી, દૂધ, ચા વગેરે. આપણા શરીરને પાણીની અગત્યતા ઉપયોગિતા સમજાવે છે અને પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે મદદરૂપ થાય છે. તો કે આ જે પાણી છે એ આપણા શરીરનું તાપમાન જાળવી રાખવામાં પણ આપણે મદદ કરે છે. શરીરના જે વાયુઓ છે, પોષક દ્રવ્યો છે, ઉષ્ણ દ્રવ્યો છે, એને પણ વહન કરવા માટે પાણી જરૂરી છે. તો અત્યારે આપણે વાત કરી ગયા કે જુદા જુદા વિટામિન્સ ઉપરાંત ખનિક્ષાર, પાચક રેશા અને પાણીની અગત્યતા આપણા શરીરમાં શું છે. ત્યાર પછી આપણે ભણવાનું છે સમતોલ આહાર. સમતોલ આહાર એટલે શું? તો કે જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે છે તે આહારને સમતોલ આહાર કહેવાય. ખોરાકને વધુ પડતો રાંધવાથી, ફળો અને શાકભાજીની છાલ ઉતારવાથી તેમજ ચોખા અને દાળને વારંવાર ધોવાથી પોષક દ્રવ્યો નાશ પામે છે. ભોજનમાં ચરબીનું વધુ પ્રમાણ માત્ર મેદસ્વીતાનું કારણ બને છે. એટલે કે આપણા શરીરમાં શું કહે છે, સમતોલ આહાર હોવો જોઈએ અને બધા જ પોષક દ્રવ્યો આપણા શરીરને મળતા રહેવા જોઈએ. તો આપણું શરીર મેદસ્વીતા પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે કે સમતોલ આહાર લેવાથી શું થાય છે? તો કે ભાઈ શરીરને આપણે શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી તદ્દન પોષણ મળી રહે છે. આવા સમતોલ આહારથી શરીરની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. આવા સમતોલ આહારથી શું કહે છે કે રોગનો પ્રતિકાર પણ થઈ શકે છે. એટલે કે વિવિધ બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં આપણા આહારમાં હોવા જોઈએ. બરાબર. ત્યાર પછી છે આપણે ત્રુટિજન્ય. હવે આપણા શરીરમાં કોઈ ખામી કોઈ જગ્યાએ રહી જતી હોય, કોઈ રોગ ઉત્પન્ન થતો હોય તો એ રોગોને શું કહેવાય? તો કે એને આપણે ત્રુટિજન્ય રોગો કહી શકીએ. એની વ્યાખ્યા જો જોઈએ તો કે જે રોગો પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. પ્રોટીનની ઉણપથી થતી વૃદ્ધિ, કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો અને ચામડીના રોગો જેવી ખામી સર્જાય છે. કાર્બોદિતની ઉણપથી વ્યક્તિ ડુબડી પાતરી થઈ જાય એટલી
ડુબડી કે ચાલવામાં પણ અસમર્થ રહે છે. વિવિધ વિટામિન અને ખનિજ ક્ષારોના અભાવથી રોગો અથવા વિકૃતિઓ પણ ઊભી થાય છે. એટલે કે આપણા શરીરમાં જો આવા કોઈ પણ રોગ હોય તો એ આપણે આ વતૃતિજન્ય રોગો દ્વારા ઓળખી શકીએ કે ભાઈ કયા વિટામિનથી કયો રોગ થાય છે. બરાબર, તો અહીંયા આપણે એ શીખ્યા. હવે આ વિટામિન અને ખનિજ ક્ષારોની ઉણપથી થતા ત્રુટિજન્ય રોગો, એટલે કે કોઈ વિટામિન આપણા શરીરમાં ઓછું છે તો એ કયા રોગ દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો કે આપણે પહેલાં વાત કરીએ વિટામિન એની. તો વિટામિન એમાં કયો રોગ થઈ શકે? તો કે ભાઈ રતંદ્રાપણું, એટલે કે જેના ચિહ્નો કયા હોઈ શકે? નબળી દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું. ત્યાર પછી વિટામિન B1 બેરીબેરીનો રોગ થાય છે, જેનાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને કામ કરવામાં આપણે અશક્ત બનીએ છીએ. વિટામિન C દ્વારા સ્ક્વરી, એટલે કે જેમાંથી પેઢામાંથી લોહી નીકળવું, આપણા દાંતના જે પેઢા છે એમાંથી લોહી વિટામિન C ઉણપથી નીકળે છે. વિટામિન D, જેનાથી સુક્તાનનો રોગ થાય છે, હાડકાં નાજુક બની વળી જવા, એટલે કે નાજુક બની અને શું થઈ જાય છે, વળી જાય છે, વાંકા વળી જાય છે. એમ જુદા જુદા કેલ્શિયમ દ્વારા, આયોડિન દ્વારા, આયર્ન દ્વારા પણ અનેક રોગો આપણા શરીરમાં દાખલ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કેલ્શિયમ દ્વારા કયો રોગ થાય છે? તો કે ભાઈ હાડકાં આપણા કોવાઈ જાય છે. એના ચિહ્નો કયા? નબળા હાડકાં, દાંતમાં સડો થઈ જવો, એ કેલ્શિયમની ઉણપથી થાય છે. આયોડિનની ઉણપથી શું થશે? તો કે ગોઈટર. તો એ આપણે કેવી રીતે ઓળખી શકીશું? તો કે ગરદનમાં આવેલી જે ગ્રંથિ છે, આપણું ગળું છે, એની નીચેનો ભાગ ફૂલી જાય છે, મોટો થઈ જાય છે. આયર્નની જો કમી હોય તો એના દ્વારા એનિમિયા નામનો રોગ થાય છે, જેમાં શું હોય? તો કે શરીરમાં પૂરેપૂરી નબળાઈ આવી જાય છે. હવે આ બધા ખનિજ ક્ષારો અને વિટામિન દ્વારા થતા રોગોની ઉણપથી થતા રોગો છે. હવે આપણે જોઈએ તો આ પાઠમાં આપણે વિટામિનો, ખનિજ ક્ષારો, કેલ્શિયમ, વિટામિન શું છે એ આપણે શીખી ગયા. હવે અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. બરાબર, નવા પાઠ સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. બાય બાય.